ચલો હવે આજે જે આપણે મુદ્દો શીખવાનો છે તે જેનું નામ છે અસામાન્ય મોલર દળ બરાબર અવાજ આવે છે ને મારો ક્લીમ હલો હમ હમ અસામાન્ય મોલર દળ વોન્ટ ઓફ અવયવ જેને આઈ સંઘને આપણે દર્શાવવામાં આવે છે અસામાન્ય મોલર દળની વાત છે અહીંયા હવે બીજું આ વસ્તુ સમજતા પહેલાં આપણે સામાન્ય વિશે સમજીશું સામાન્ય જેને આપણે નોર્મલ મોલર દળ કહીએ અપેક્ષિત મોલર દળ સૈદ્ધાંતિક ટિકલ મોલર માસ આપણા ચોપડા આપણા જે શબ્દો છે શબ્દો તમારા બુકમની અંદર અલગ અલગ જગ્યાએ આપેલા છે આ બધાના અર્થ સમાન છે એટલે તમે સામાન્ય મોલર દળકો અપેક્ષિત મોલર દડકો સૈદ્ધાંતિક મોલર દડકો થિયોટિકલ મોલર માસ અથવા થિરિટિકલ મોલર દળ ગણો આ બધા શબ્દો સેમ છે દાખલા તરીકે આપણે અત્યાર સુધી આ જ માપેલા હોય કે એનએસિએલ એક પદાર્થ છે એનું આપણે આણવીય દળ ગણવું છે એનએસસીએલનું આણવીય દળ ગણવું છે તો એનએસસીએલનું આણવીય દળ ઇઝ ઇક્વલ ટુ એનએનું પરમાણવીય દળ વધતા સી એલનું પરમાણવીય દળ એનએનું આપણે ત્રેવીસ લઈએ અને સીએલનું આપણે પાંત્રીસ પોઈન્ટ પાંચ લઈએ એટલે ટોટલ થઈ જાય અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ મોલ ઇનર્સ જેને આપણે મોલર દળ પણ કહીએ આ રીતે જે મોલર દળ શોધીએ છીએ એ મોલર દળને આપણે સામાન્ય મોલર દળ કહીએ છીએ અપેક્ષિત મોલર દળ કહીએ છીએ સૈદ્ધાંતિક મોલર દળ કહીએ છીએ થિયોરિટિકલ મોલર દળ કહીએ છીએ હવે આના સિવાયનું જે મોલર દળ છે જે પ્રાયોગિક રીતે આપણે માપવાના છીએ એને અસામાન્ય મોલર દળ કહે છે અસામાન્ય મતલબ એબ નોર્મલ अथवा बीन अपेक्षित दर कही है अथवा प्रायोगिक मतलब प्रैक्टिकल प्रैक्टिकल मोलर दर कही अथवा तो अवलोकित मतलब ऑब्जर्व दर એટલે આ જે માપ્યું જે થિયરિકલ છે સૂત્રના આધારે આપણે માપ્યું સૈદ્ધાંતિક છે અપેક્ષિત છે સામાન્ય છે એના સિવાય પ્રાયોગિક રીતે માપીએ પ્રેક્ટિકલ કરીને લેબની અંદર માપીએ તો એ જે મોલર દળ છે ને અસામાન્ય મોલર દળ એબનોર્મલ અથવા બિનઅપેક્ષિત કહેવાય સૈદ્ધાંતિકના બદલે પ્રાયોગિક પ્રેક્ટિકલ કહેવાય અવલોકિત ઓબ્ઝર્વ કરેલું હોય એ બધા મોલર દળ કહેવાય એટલે અસામાન્ય મોલર દળ એટલે કે વોન્ટ ઓફ અવયવ સમજવા માટે આ શબ્દો તમારે ખાસ સમજવા પડે કે બંને શબ્દોમાં શું ફેર છે જો બુકની અંદર વાત કરીએ આપણે બુક પ્રમાણે જઈએ તો એની અંદર એક ઉદાહરણ લખ્યું છે કે એનએ સીએલ એલ આપણે એનએ પ્લસ અને સીએલ માઇનસ થાય મતલબ પાણીમાં એનએ સીએલને વગાડીએ દ્રાવ્ય કરીએ તો એનએ નું શું થઈ જાય એનએ પ્લસ અને સીએલ માઇનસ વિઘટન થઈ જાય જેને વિયોજન કહેવાય વિયોજન થાય કે સીએલ લઈએ તો કે પ્લસ ને સીએલ માઇનસ બને હવે અહીંયા એનએ સીએલના એક મોલ છે તો એનએ પ્લસ બન્યો એ પણ એક મોલ કહેવાશે સીએલ માઇનસ બન્યો એ પણ એક મોલ કહેવાશે મતલબ અહીંયા બધા આગળ એક એક સંખ્યા છે એટલા માટે દરેકના એક એક મોલ કહેવાય આ એક મોલ અણુ કહેવાય એક મોલ એને પ્લસ પરમાણુ આયન કહેવાય અહીંયા એક મોલ સીએલ માઇનસ આયન કહેવાય હવે આની અંદર આ એને સીએલ આપણે સૈદ્ધાંતિક દળ ગણીએ તો એ કેટલું આવ્યું આપણે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ગ્રામ મોલ ઇનવર્સ હવે એનું સુયો વિયોજન થયા પછી એક મોલ એનએ પ્લસ ને એક મોલ સીએલ માઇનસ બન્યા પછી એમનું આપણે પ્રાયોગિક રીતે દળ માપીએ તો એ દળ કેટલું હશે દાખલા તરીકે આપણે આ એક પાત્ર છે પાત્રની અંદર એનએસીએલનું દ્રાવણ ભરીએ છીએ મતલબ મીઠું લીધું ને એની અંદર પાણી નાખ્યું ને એનએ સીએલનું દ્રાવણ બનાવીશું નું દ્રાવણ બની ગયા પછી પ્રયોગ કર્યો પ્રાયોગિક રીતે નું મોલર દળ માપ્યું તો એ મોલર દળ શું થવાનું અઠ્ઠાવન પોઈન્ટ પાંચ જેટલું જ આવશે કે એમાં કંઈ વધારો થશે કે ઘટાડો થશે એનએસીએલનું સૈદ્ધાંતિક મોલર દળ અઠ્ઠાવન પોઈન્ટ પાંચ છે એને આપણે પાણીમાં દ્રાવણ બનાવ્યું અને વ્રાવણ બનાવ્યા પછી પ્રાયોગિક રીતે આપણે નું આણ્વીય દળ માપવું છે અસામાન્ય પ્રાયોગિક બિનઅપેક્ષિત અવલોકિત તો એ મોલર દળ કેટલું આવશે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ જેટલું જ આવશે કે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ કરતાં વધારે આવશે કે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ કરતાં ઓછું આવશે તો આપણે એ એની અંદર ખાસ યાદ રાખવાનું છે ખાસ સમજવાનું છે અને બહુ જ અગત્યની વસ્તુ છે આરી દાખલાઓને બધા માટે કે જ્યારે આપણે વિયોજન કરીએ છીએ ત્યારે મોલર દળની અંદર ઘટાડો થાય છે મતલબ આણ્વીય દળમાં શું થાય છે ઘટાડો થાય છે જ્યારે પ્રાયોગિક રીતે એને એનએસીએલનું દ્રાવણ બનાવ્યા પછી એનું આણ્વીય દળ માપીએ તો એ આણ્વીય દળમાં ઘટાડો થાય છે આનો અર્થ એવો થાય કે જ્યારે તમે કોઈ પણ વસ્તુનું વિયોજન કરો છો ત્યારે એના આળવીય દળમાં શું થતું હશે ઘટાડો થાય છે એક દેખીતી વસ્તુ છે આઈન્સ્ટાઈને પણ આ નક્કી કરેલું છે અને આપણે દેશી ભાષામાં સમજીએ કે માનો કે આ બે પેન છે એ બે પેનના હું ટુકડા કરું તો પેનનું જે દળ હતું અને બે ટુકડાનું દળ કરું તો એમાં કંઈક ઘટાડો થયો હશે કારણ કે પેન તોડતી વખતે કેટલાક અણુ પરમાણુ છૂટા પડી જવાના વાતાવરણમાં ભળી જવાના એટલે આપણે એ રીતે યાદ રાખીશું કે જ્યારે કોઈ પણ વસ્તુનું આપણે વિયોજન વિઘટન એને તોડીએ છીએ બંધ તોડીએ છીએ ત્યારે તેના આણવીય દળમાં કંઈક ઘટાડો થાય છે અને આઈન્સ્ટાઈને આ જે ઘટાડો છે એ ઘટાડો ઉર્જા સ્વરૂપે ઉત્સર્જિત થાય છે અને એ ઉર્જા સ્વરૂપે ઉત્સર્જિત થયેલો ઊર્જા ઉર્જા છે એનું માપ શોધવા માટે ઈ ડબલ ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર નામનું એક સમીકરણ આપ્યું હતું આપણે એ તો ફિઝિક્સની વાત છે એટલે આપણે યાદ નથી રાખતા પણ એના એટલા માટે સંલગ્ન હું તમને કરું છું કે તમને ખ્યાલ આવે આટલી વસ્તુ તો આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે ભાઈ વિયોજન થાય છે તો આણવી દળમાં ઘટાડો થાય મતલબ કંઈક દળ ગુમાવવાનું થાય એનાથી ઉલટું સુયોજન લઈએ આપણે તો સુયોજનમાં તમને ખ્યાલ આવી કે શું થતું હશે આણવી દળમાં વધારો થતો હશે હવે સુયોજન કેવી રીતે થાય દાખલા તરીકે હું એક એસેટિક એસિડ લઉં એસેટિક એસિડ પોતે કેવો છે નિર્બળ એસિડ છે તમે જાણો છો એટલે સો ટકા સંપૂર્ણ આયનીકરણ દ્રાવણમાં એનું થતું નથી એ સીએસ થ્રી સી ડબલ ઓ એટલે હું પાણીમાં દ્રાવણ બનાવું અને સીએસ થ્રી સી ડબલ ઓ માઇનસ અને એચ પ્લસ બને અને આ રીતે પણ લખાય વધતાં પાણી અંદર ઉમેરી દઈએ તો સીએસ થ્રી સી ડબલ ઓ માઇનસ રિવર્સિબલ પ્રક્રિયા થશે આવી વત્તા એચ પ્લસ એ સ્પીસીઝ કેવો છે સક્રિય છે એ પોતે સ્થાયી રહી શકતો નથી સિંગલ રહી શકતો નથી તરત જ એચ જોડે જોડાઈ જશે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવી દેશે અને એ હું તૈયાર થશે એચ થ્રીઓ પ્લસ તો જો આ વસ્તુ થઈ આ પ્રક્રિયા થઈ તો આ પ્રક્રિયાને સુયોજન કહેવાય કે વિયોજન કહેવાય ચાલો બોલો તમે કહો આજે મેં પ્રક્રિયા લખી છે એ પ્રક્રિયા સુયોજનની છે કે વિયોજનની છે ઉપર બોર્ડ મારી જેટલે આ પ્રક્રિયાને સુયોજન નહીં સમજવાનું જો આ પ્રક્રિયા કોના જેવી છે સેમ ટુ સેમ એનએસીએલ જેવી જ છે એનએસીએલ ને પાણીમાં દ્રાવણ બનાવે તો શું થયું એનએ પ્લસ અને સીએલ માઇનસ આયનીકરણ થયું કે નહીં તો બે ધનયન ઋણાયન બન્યા કે નહીં તો આય પ્રક્રિયા વિયોજનની જ છે બરાબર એટલા માટે ફરી લખું છું કે તમને ક્લિયર થાય કે વિયોજનના સુયોજનમાં ફરક શું બરાબર તો અહીંયા આયનો બન્યા છે બંને મતલબ સીડબલુ ના ટુકડા થયા છે કોઈ વસ્તુ જોડાતી નથી પણ આ જ વસ્તુને જો હું આ રીતે પ્રક્રિયા કરું સી એસ થ્રી સી ડબલ ઓ એચ વધતા સી એસ થ્રી સી ડબલ ઓ એચ આના એક મોલ આના એક મોલ અણુની સંખ્યા કારણ કે આગળ એક એક છે એ બંનેને હું ભેગા કરી દઉં એ ભેગા કરવા માટે કેરોસીન અથવા તો પેટ્રોલ અથવા તો બેન્જિન આ બધા અધ્રુવીય દ્રાવકો લેવા પડે કારણ કે આ ધ્રુવીય પદાર્થો છે એટલે આ પદાર્થો આમાં દ્રાવ્ય નહીં થાય એક પ્રકારનું એમને જોડાવા માટેનું માધ્યમ મળશે એના લીધે સીએસ થ્રી સી ઓ ભેગા થઈને આ બંને અણુ ભેગા થઈને બનાવશે અને અહીંયા એક છે એટલે એના મોલ બી કેટલા થવાના એક મોલ થવાના કારણ કે આગળ ગુણાકારમાં એક છે તત્વ મિતિ એટલે એક મોલ બને દ્વિઅણુ આપણે ડાયમર પણ કહેવાય ડાયમર તો અહીંયા જુઓ આ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાશે તો સમજી ગયા કઈ પ્રક્રિયા હશે આરીએ રીએ સુયોજન કે વિયોજન બરાબર સુયોજન હવે ખ્યાલ આવ્યો સુયોજન વિયોજન બંનેમાં ફર્ક શું છે બરાબર વિયોજનમાં અણુ તૂટે છે સુયોજનમાં આખા અણુઓ ભેગા થાય છે હવે આ અણુ કઈ રીતે ભેગા થતા છે એનું સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર દોરીને આપણે સમજીએ કે કઈ રીતે બે અણુ ભેગા થાય છે અને દ્વિ અણુ ડાયમર બને છે બરાબર આખો અણુ તૈયાર થાય ભેગો તો એ સમજવા માટે આપણે એસેટિક એસિડનું સ્ટ્રકચર દોરીએ બરાબર તો એસેટિક એસિડનું સ્ટ્રકચર તમે જાણો છો સી એસ થ્રી સી ડબલ ઓ એચ કે જે કઈ રીતે તૈયાર થતું હશે તો આ રીતે સી હોય સામે સી એચ થ્રી જોડાયેલો હોય અહીંયા પણ સી સામે સી એચ થ્રી જોડાયેલો હોય બ્લર થઈ ગયું હવે આ ની એક તરફ ઓ અને એચ છે તો એક તરફ ડબલ બોન્ડથી કોણ જોડાયેલું હોય ઓ જોડાયેલો છે અને ઓ પાસે બે લોન પેર છે હવે આની સામે એચ અને ઓ વાળો વિભાગ ગોઠવાશે અને આ સી સાથે ડબલ બોન્ડ થી ઓ જોડાશે આની પાસે પણ બે લોન પેર છે હવે તમે સમજી ગયા છો કોની કોની વચ્ચે બંધ બનશે બોલો કોની વચ્ચે આકર્ષણ થશે આ એક આખો અણુ છે અને આ બીજો અણુ છે એચ અને ઓ ની વચ્ચે આકર્ષણ થાય કારણ કે ઓ આંશિક ઋણ વીજભારીત છે અને એચ આંશિક ધન વીજભારિત છે કારણ કે એચની વિદ્યુત ઋણતા ઓની સાપેક્ષે ઓછી હોય એટલે આનું ઇલેક્ટ્રોન યુગમાં ઓ તરફ ખસેલું હોય એટલે આ આંશિક દન વીજભારિત હોય અને આ આંશિક ઋણ વીજભારિત હોય બંને વચ્ચે આકર્ષણ થાય એ જ રીતે આ બંને વચ્ચે આકર્ષણ થાય જેને આપણે હાઇડ્રોજન બંધ બી કહી શકીએ આ જે બંધ બને છે એ બંને આપણે બંધ બંધ કહી હાઇડ્રોજન જે અણુ અણુ વચ્ચે લાગે છે એક જ અણુ અંદર બંધ નહીં બધા એક જ અણુના બંધ કહેવાય પણ આ જે બંધ છે બે અણુ વચ્ચેનો બંધ કહેવાય આ બંધ બંધ બી બે અણુ વચ્ચેનો કહેવાય અને આના કારણે આ જે બને છે એ એને આપણે શું કહીએ છીએ ડાયમર મતલબ દ્વિ અણુ જેને આપણે સીએચ થ્રી સી ડબલ ઓ એચ કૌશ બાર ટ્વિસ કરીએ છીએ બરાબર તો આ રીતે જ્યારે સુયોજન થાય ત્યારે આણવીય દળમાં શું થાય છે વધારો થાય છે એક જ વસ્તુ યાદ રાખવાની કે વિયોજનમાં આણવીય દળમાં ઘટાડો થાય તૂટે છે ટુકડા થાય છે ટુકડા થાય છે એટલે અમુક દળ લોસ જાય છે ઉર્જા સ્વરૂપે વાતાવરણમાં ઉત્સર્જિત થઈ જાય છે એમ યાદ રાખીએ સમજીએ અને એમાં જો વિયોજનમાં ઘટતું હોય આણવી દળ તો સુયોજનમાં અવળી ક્રિયા થાય છે જેમાં આણવી દળમાં શું થાય છે વધારો થાય છે આણવી દરમાં વધારો થયો એટલે કે સૈદ્ધાંતિક મોલરદળ દળ કરતા પ્રાયોગિક દળ કેવું થયું વધ્યું કે ઘટ્યું આ બધા જ શબ્દો તમને સમજશો તો જ તમને ટોપિક આવડશે બોલો શું થયું વધ્યું કે ઘટ્યું સૈદ્ધાંતિક દળ કરતાં પ્રાયોગિક દળ વધારે આવ્યું કે ઓછું આવ્યું જ્યારે આપણે સુયોજન કરીએ ત્યારે વધારે હ વધારે આવશે બરાબર આ સમજવાની જરૂર છે અહીંયા પહેલા આપણે એવી વાત લખી સૈદ્ધાંતિક કોને કહેવાય અને પ્રાયોગિક કોને કહેવાય દળ સૈદ્ધાંતિક દળ એટલે આપણે સૂત્ર પરથી જે ગણીએ છીએ સૈદ્ધાંતિક દળ પ્રાયોગિક મોલરદળ કોને કહેવાય કે એ જે પદાર્થ છે પદાર્થની કોઈ પદાર્થ સાથે પ્રક્રિયા કરીએ અને પ્રક્રિયા કર્યા પછી એનું આપણે મોલર દળ માપીએ એ પ્રાયોગિક મોલર દળ કહેવાય હવે જ્યારે વિયોજન કરીએ છીએ ત્યારે સૈદ્ધાંતિક એનું મોલર દળ હતું એમાં શું થયો ઘટાડો થયો એટલે આપણે એવું લખીએ કે આણવીય દળમાં ઘટાડો થયો જ્યારે આપણે સુયોજન કરીએ છીએ ત્યારે એના આણ્વીય દળમાં વધારો થાય છે મતલબ સૈદ્ધાંતિક મોલર દળ હતું એના કરતાં પ્રાયોગિક મોલર દળ વધારે આવે છે એટલે ક્લિયર કટ મગજમાં તમે સેટ કરી રાખજો કે જ્યારે વિયોજન કરીએ છીએ ત્યારે સૈદ્ધાંતિક મોલર દળ કરતાં પ્રાયોગિક મોલર દળ ઓછું આવે છે અને જ્યારે સુયોજન કરીએ છીએ ત્યારે સૈદ્ધાંતિક મોલર દળ કરતાં પ્રાયોગિક મોલર દળ વધારે આવે છે બરાબર હવે એના પરથી આપણે વોન્ટ ઓફ વયનું સૂત્ર સમજીશું વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે એને જે સૂત્ર આપ્યું એને વોન્ટોપ અવયવ આઈ કહે છે યાદ રાખવા માટે મેં સાપ બનાવ્યો છે ઝેરી નથી પણ ખાલી સાપ બનાવ્યો સાપ ઉપરથી સૂત્ર આપણે યાદ રાખીશું સ ઉપરથી સૈદ્ધાંતિક મોલર દળ છેદમાં પ ઉપરથી પ્રાયોગિક મોલર દળ આના ઉપરથી આપણને આઈની કિંમત મળે હવે આઈની કિંમત આપણે બે વસ્તુ માટે આગાહી કરી શકીશું એમસીક્યુમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે વિયોજન થાય તો આયનું મૂલ્ય કેવું થશે એક એ વસ્તુ સુયોજન થાય તો આનું મૂલ્યમાં શું થશે હવે આ સૂત્ર ઉપર બરોબર ધ્યાન આપો કે અહીંયા સૂત્ર મેં લખ્યું છે સાપ મતલબ સૈદ્ધાંતિક દળ ઉપર લખ્યું છે પ્રાયોગિક દળ નીચે લખ્યું છે હવે તમે બોલો ચલો કે જ્યારે હું વિયોજન કરું છું ત્યારે સૈદ્ધાંતિક દળ કરતાં પ્રાયોગિક દળ કેવું હોય વધારે કે ઓછું વિયોજન થાય છે મતલબ ઓછું છે મતલબ છેદ ઓછો થયો હવે છેદ ઓછો થયો તો આનો જવાબ કેવો આવે ચલો હું તમને બીજું પણ કેવું કોનાથી વધારે ગણિતની અંદર ત્રણ પ્રકારના ગુણો ગુણો ગુણોત્તર આવતા હતા ના એ ગણિતમાં ત્રણ પ્રકારના ગુણોત્તર આવતા હતા સમગુણોત્તર એકોન ગુણોત્તર એકાધિક ગુણોત્તર મતલબ સૈદ્ધાંતિક ને પ્રાયોગિક મુલર દળની હું કિંમત સરખી લઉં તો આપણે જવાબ શું આવે બંનેની કિંમત સરખી લઉં તો એક જવાબ આવે બરાબર હવે બંનેનો જવાબ એક આવે સરખું લઈએ તો પણ હું પ્રાયોગિક દળ એ સૈદ્ધાંતિક મોલર દળ કરતાં નાનું લઉં તો જવાબ કેવો આવે એક કરતાં મોટો આવે કે એક કરતાં ઓછો આવે એટલે અહીંયા એક થી વધુ આવે બરાબર બહુ સમજો ઘણી વખત આ વિદ્યાર્થી અમારે ગુંચવાતા હોય છે દાખલા તરીકે હું અહીંયા સૈદ્ધાંતિક મૂળ પાંચ લઉં અને નીચે હું ચાર લઉં તો મારો જવાબ હંમેશા એક પોઈન્ટ કઈને સમથિંગ જ આવે એક કરતાં ઓછો જ આવે બરાબર ત્રણ લઉં બે લઉં ગમે તે લઉં પણ મૂળ તો એક કરતાં ઓછો પાંચ લઉં તો એક જવાબ આવે પાંચ કરતાં ઓછો ચાર લઉં તો જવાબ એકથી મોટો આવે એકથી મોટો એટલે એક આવે એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે કે બે ત્રણ ચાર પાંચ ગમે તે આવી શકે અને હું પાંચ કરતાં મોટી વેલ્યુ લઉં તો તને જવાબ એકથી નાનો હોય અને ગમે તેટલો હોઈ શકે તો વિયોજન થાય તો આઈનું મૂલ્ય એકથી વધુ હોય મતલબ આઈ ગ્રેટર દેન વન બહુ જ આઈ એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે અને વિયોજન થાય સુયોજન થાય તો આઈનું મૂલ્ય એકથી કેવું આવે ઓછું હોય કારણ કે તમને ખબર છે કે સૈદ્ધાંતિક મોલર દળ કરતા પ્રાયોગિક મોલર દળ સુયોજનમાં કેવું આવે વધારે આવે કે ઓછું આવે જો વધારે આવે એટલે છેદ મોટો થયો છેદ મોટો થયો એટલે જવાબ એક કરતાં નાનો થાય એટલે આઈ લેસ દેન વન હજુ આપણે એને સરસ રીતે સમજીએ આ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે આમાં હું બે ભાગ પાડું છું છેક સુધી અને અહીંયા હું લખું છું વિયોજન અહીં હું લખું છું સુયોજન વિયોજનની અંદર હું લખું છું પ્રાયોગિક મોલર દળ મોલરદળ સુયોજનમાં હું લખું છું પ્રાયોગિક મોલર દળ વધે કોનાથી વધે સૈદ્ધાંતિક મોલર દળ કરતાં વધે એક પ્રક્રિયા લખું છું કે અહીંયા એને સીએલ છે જેમાંથી એનએ પ્લસ અને સીએલ માઇનસ બન્યા છે પાણીમાં દ્રાવણ બનાવીએ તો સીએસ થ્રી સી ડબલ ઓ છે એને પણ બીજા સીએચ થ્રી સી ડબલ ઓ સાથે હું જોડું છું અને અહીંયા દ્રાવક તરીકે કાર્બનિક દ્રાવકો લઉં છું તે એ સમયે સીએસ થ્રી સી ડબલ ઓ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બનીને દ્વિ અણુ બને છે મતલબ ડાયમર બને છે પણ એના મોલ તો કેટલા છે એક મોલ અહીંયા આ બંનેના કેટલા મોલ કહેવાય એક મોલ વત્તા એક મોલ આ બંને ભેગા કરીએ તો અહીંયા બે મોલ થાય અહીંયા એક મોલ એનએ પ્લસ પણ એક મોલ અને સીએલ માઇનસ પણ એક મોલ આ બંને ભેગા કરીએ એટલે બે મોલ થાય બરાબર હવે આની અંદરથી આપણે આઈની આગાહી કરીએ તો આઈનું મૂલ્ય અહીંયા કેવું આવવાનું એક કરતાં મોટું અને અહીંયા આઈનું મૂલ્ય એક કરતાં કેવું આવવાનું નાનું બરાબર કારણ કે પ્રાયોગિક દળ ઘટે છે દળ ઘટે એટલે આઈનું મૂલ્ય વધે કારણ કે છેદ છે પ્રાયોગિક આના કદાચ અવડું હોય વન ટોપ અવયવ એનું સૂત્ર આઈ બરાબર જેનું સાપ ઉપરથી સૈદ્ધાંતિક ફરી લખું છું સૈદ્ધાંતિક દળ સૈદ્ધાંતિક દળ વાગ્યા પ્રાયોગિક મોલર દળ બરોબર જ્યાં મોલર દળ હોય એ જ સમયે તમારે સાપનું સૂત્ર કામમાં આવશે હવે ચોપડીમાં બીજું પણ એક સૂત્ર લખ્યું છે આ બરાબર સુયોજન કે વિયોજન થયા બાદ કણના મોલની સંખ્યા સુયોજન કે વિયોજન થયા બાદ કણના મોલની સંખ્યા મતલબ સંખ્યાત્મક ગુણધર્મ લીધો છે અને છેદમાં શું આવશે સુયોજન કે વિયોજન થયા પહેલા કણના મોલની સંખ્યા હવે તમે સમજો કે અ સંતુલન પ્રક્રિયા સંતુલન ચેપ્ટરની અંદર ધોરણ અગિયારમાં તમે એવું સમજ્યા છો કે સંતુલન અચડાંકની જ્યારે કિંમત લેવાની હોય તો અંશમાં આપણે શું લખીએ છીએ નીપજના નીપજની સાંદ્રતા અને નીચે આપણે પ્રાયોગિક પદાર્થની સાંદ્રતા લખીએ છીએ તો અહીંયા સુયોજન કે વિયોજન થયા બાદ કણોના મૂલની સંખ્યા મતલબ નીપજની વાત છે નીપજમાં કણોની સંખ્યા અને નીચે શું છે સુયોજન કે વિયોજન થયા પહેલાં કણના મોલની સંખ્યા એટલે પ્રાયોગિક મોલની સંખ્યાની વાત છે બરાબર અહીંયા આપણે આના ઉપરથી આઈની કિંમત ગણીએ તો બીજું આવું જ આવશે બે ભાગ પાડી દઈએ માનો કે વિયોજન માટે એના માટે આઈ ગણીએ અને સુયોજન માટે આઈ ગણીએ ઉપરના સૂત્ર પ્રમાણે તો ઉપરના સૂત્ર પ્રમાણે સુયોજન કે વિયોજન થયા બાદ કણના મોલની સંખ્યા તો વિયોજનમાં કણના મોલની સંખ્યા કેટલી બને છે તો અહીંયા જુઓ એક મોલ વત્તા એક મોલ એટલે કેટલા બને છે બે મોલ અંશ બે આવ્યો સુયોજન કે વિયોજન પહેલાં કણના મોલની સંખ્યા તો અહીંયા પહેલા મોલની સંખ્યા કેટલી હતી એક એટલે અહીંયા છેદમાં કેટલો આવે એક એટલે આ બરાબર શું જવાબ આવ્યો એક બે એકા બે સોરી બે જવાબ આવ્યો બે મતલબ એકથી કેવો મોટો આવ્યો એટલે વિયોજન માટે આઈ ઇઝ ટુ વન થઈ જાય હવે સુયોજન માટે વસ્તુ લઈએ તો સુયોજન થયા બાદ કણના મોલની સંખ્યા કેટલી હતી અહીંયા જુઓ અહીંયાના મોલ કેટલા છે એક જ એટલે અહીંયા ઉપર આવશે એક અને સુયોજન વિયોજન થયા પહેલાં કણોના મોલની સંખ્યા કેટલી હતી તો અહીંયા એક વધતા એક એટલે કેટલા હતા બે એટલે છેદમાં આવશે બે એટલે આઈ બરાબર જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ જે એકથી કેવો છે નાનો બરાબર પણ વાસ્તવમાં તમે સમજો જવાબ સમાન આવે છે પણ આ બંને જે સૂત્રો છે એ બંને સૂત્રો એકબીજાના વ્યસ્ત પ્રમાણના સૂત્રો છે ના ખબર પડે તો ચિંતા ના કરતા હજુ આપણે સમજીશું એમ તમને એક્ઝેક્ટલી ખેલાઈ જશે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કેમ છે એ બી આપણે સમજી લઈએ બરાબર જે સૂત્ર પર લખ્યું હતું કે સુયોજન કે વિયોજન થયા બાદ કણના મૂલની સંખ્યા તો થયા બાદ મતલબ એ કયા કહેવાય પ્રાયોગિક કહેવાય પ્રાયોગિક સંખ્યા કણો કહેવાય અને સુયોજન કે વિયોજન થયા પહેલા કણના મૂલની સંખ્યા મતલબ સૈદ્ધાંતિક સંખ્યા કણો આ બંને જે સૂત્રો છે સૂત્રો સંખ્યાત્મક ગુણધર્મ ને આધારે છે મતલબ આ સંખ્યાત્મક ગુણધર્મ છે ક્વોલિગેટિવ પ્રોપર્ટી ક્વોલિગેટિવ પ્રોપર્ટી આ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ છે અને નીચે નિપજ સોરી પ્રાયોગિક સંખ્યા ગણો છે નીચે સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ છે એને સીપી પણ ટૂંકમાં કહેવાય ક્વોલિગેટિવ પ્રોપર્ટી બુકમાં પ્રાયોગિકના બદલે એવો શબ્દ લખ્યો છે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ તો આ બંને એક જ છે પ્રાયોગિક સંખ્યા ગણો ગણો તો પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ કરો લખો કે અવલોકિત संख्यात्मक गुणधर्म લખો નીચે ગણતરી કરેલ સૈદ્ધાંતિક સંખ્યા મતલબ ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ બરાબર ગણતરી કરેલ એટલે તમે સમજો કે એનએસીએલ છે તો એનએસીએલમાં એનએ વધતા સીએલને એનએનો પરમાણુ ભાર મૂક્યો સીએલનો પરમાણુ ભાર મૂક્યો ને બંનેનો સરવાળો કરી ગણતરી કરેલ કહેવાય મતલબ સૈદ્ધાંતિક કહેવાય અહીંયા સંખ્યાત્મક ગુણધર્મો છે મોલર દળ ગણવાની વાત નથી એટલે મોલર દળ કરતાં આ વ્યસ્તમાં આવે વિપરીત આવે સંખ્યાત્મક ગુણધર્મ છે એ સંખ્યાત્મક ગુણધર્મ એ મોલર દળના વ્યસ્ત હોય એટલે મોલર દળ ચલે છે વન અપવન કણોની સંખ્યા થાય એટલા માટે પેલામાં સાપ સૂત્ર યાદ રાખવાનું મોલર દળમાં અને જ્યારે સંખ્યાત્મકની વાત કરીએ એટલે એનું વ્યસ્ત યાદ રાખવાનું એટલે કે અવલોકિત અથવા પ્રાયોગિક ઉપર આવે સૈદ્ધાંતિક અથવા ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ નીચે આવે હવે આના ઉપરથી આપણે વિયોજન અને સુયોજન માટે આઈ ગણવા હોય વિયોજન માટે તો પ્રાયોગિક સંખ્યા કણો વિયોજન માટે કેટલા છે તો ઉપર હતા એના એ જ બે જ આવે અને નીચે આવે એક એટલે આઈની કિંમત કેટલી આવે બે એકા બે ગ્રેટર દેન વન આઈ અને સુયોજન માટે લઈએ તો સુયોજન માટે પ્રાયોગિક રીતે સંખ્યા કણો કેટલા ઉત્પન્ન થયા હતા એક અને સૈદ્ધાંતિક રીતે ટુ એટલે વન બાય ટુ ઇઝિકલ ટુ ઝીરો પોઈન્ટ ફાઇવ એટલે કે આઈ લેસ દેન વન મૂળ આ બધી વસ્તુ એક જ છે એટલે એમાં બરોબર ગૂંચવાતા નહીં બરાબર મગજમાં સેટ કરી દેજો પહેલું સેટ કરવાનું વિયોજન મતલબ વિયોજન એટલે ટુકડા થાય ટુકડા થાય એટલે આણવીય દળમાં ઘટાડો થાય એટલે કે સૈદ્ધાંતિક આણવી દળ કરતાં પ્રાયોગિક દળ ઘટે અને સાફવાળું સૂત્ર મૂકીએ તો સાપમાં સૈદ્ધાંતિક ઉપર છે પ્રાયોગિક નીચે છે પ્રાયોગિક ઘટ્યું છે છેદ ઓછો છે માટે વિયોજનમાં આયનું મૂલ્ય હંમેશા એક કરતાં મોટું આવે એ જ રીતે સુયોજનની અંદર વાત કરીએ તો સુયોજનમાં અણુઓ ભેગા થાય છે ભેગા થાય છે એટલે પ્રાયોગિક રીતે મોલર દળ વધે છે એટલે સાપ સૂત્ર પ્રમાણે સૈદ્ધાંતિક કરતાં નીચે પ્રાયોગિક છેદ મોટો છે એટલે એની વેલ્યુ એક કરતાં નાની આવશે પણ જ્યારે આપણે સંખ્યાત્મક ગુણધર્મની વાત કરીએ છીએ ત્યારે સંખ્યાત્મક ગુણધર્મમાં તમે સમજજો કે જ્યારે વિયોજન કરીએ છીએ ત્યારે સંખ્યાત્મક ગુણધર્મમાં વધારો થાય છે મતલબ એક મોલ આપણે લીધો તો એમાંથી બે મોલ કણો બને છે એટલા માટે બે મોલ કણોને આપણે ઉપર મૂકવા પડે અને એક મોલને નીચે મૂકવા પડે ત્યારે જવાબ તમારો એક કરતાં મોટો આવે ચલો ક્લિયર બરાબર હવે આ બાજુની વાત કરીએ આપણે પ્રાયોગિક રીતે વાત સુજનની વાત કરીએ તો સુયોજનમાં આપણે બે અણુ લઈએ છીએ અને એક અણુ બનાવીએ છીએ મતલબ દ્વિ અણુ બનાવીએ છીએ ભેગા કરીએ છીએ તો બે મોલમાંથી એક મોલ બને છે એટલે એમાં આપણે એક મોલ ઉપર આવે અને છેદમાં બે આવે ટૂંકમાં નિપજોના કણોની સંખ્યા ઉપર આવે અને પ્રાયોગિક પ્રક્રિયકોની કણોની સંખ્યા નીચે આવે પણ નીપજો એ શું કહેવાય પ્રાયોગિક સંખ્યા ગણો કહેવાય કારણ કે તમે પ્રેક્ટિકલ કર્યો છે કંઈક મેળવ્યું છે અને એમાંથી માપ્યું છે એટલે એ પ્રાયોગિક ગણો ઉપર આવે અને નીચે કયા આવે સૈદ્ધાંતિક ગણો જે તમે સ્ટાર્ટિંગમાં લીધા હતા એટલે પેલા કરતાં સૂત્ર સાપ કરતાં અવડું છે સાપમાં સૈદ્ધાંતિક અણવી દળ આપણે ઉપર લીધો હતો અને પ્રાયોગિક અણવી દળ આપણે નીચે લીધો હતો જ્યારે એની અંદર પ્રાયોગિક ગણો ઉપર લઈએ છીએ અને સૈદ્ધાંતિક ગણો નીચે લઈએ છીએ એનો મતલબ એવો થાય કે મોલર દળ અને સંખ્યાત્મક ગુણધર્મો બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે સંખ્યા કણો અથવા કણોની સંખ્યા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણ બરાબર હજુ પણ આને બરોબર પાક્કું તૈયાર કરવું હોય તો એના માટે મેં એક કોઠો વિચાર્યો છે એ કોઠાથી તમને બહુ સરસ ખબર પડી જશે કે ઘટના લઈએ ઘટનાના આપણે બે પ્રકાર લઈએ પહેલી ઘટના લઈએ વિયોજન બીજી ઘટના લઈએ સુયોજન આ કોઠો ખાસ તમે તૈયાર રાખજો એટલે તમને વસ્તુ સમજી જશે પહેલાં આપણે આયનું મૂલ્ય લઈએ પછી લઈએ આપણે મોલર દળ મોલર દળ પછી આપણે લઈએ કણોની સંખ્યા પછી લઈએ આપણે સંખ્યાત્મક ગુણધર્મ ક્વોલિગેટિવ પ્રોપર્ટીઝ સીપી